नमस्कार मित्रों, इलाजी स्वास किचन में तमारू स्वागत छे। आजे आपणे शीखीशुं सरस मजानो लींबू पुदीनानो शरबत बनावानी रेसिपी। आ शरबत ने तमे एक महीना सुधी स्टोर करीने राखी शको छो। तो चालो बनावानुं शरू करिए। तो शरबत बनावा माटे आपणे सौथी पहेला ग्राइंडिंग जार लईशुं, तेमां एक कप फुदीनो नाखीशुं। फुदीनाने आपणे सारी रीते धोई लीधो छे जेथी तेमांथी माटी दूर थई जाय। हवे आपणे तेमां 1/4 कप पाणी नाखीशुं અને આ ફુદીનાને આપણે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો આપણે ફુદીનાને ગ્રાઇન્ડ કરી લીધું છે। તમે જોઈ શકો છો તેમાં એક પણ પાનું બચ્યું નથી, એકદમ ઝીણું મિશ્રણ હોય એ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે। હવે આ મિશ્રણને આપણે ગાળ્યા વગર એમ જ યુઝ કરવાનું છે। તો હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં 2 કપ ખાંડ નાખીશું, પછી તેમાં 1 કપ પાણી નાખીશું। હવે આ ખાંડને આપણે સારી રીતે હલાવીને ઓગાળીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। તમે જોઈ શકો છો અડધી ખાંડ ઓગળી ગઈ છે। હવે તેમાં ગ્રાઇન્ડ કરેલો ફુદીનો નાખીશું, તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે ધીમા ગેસ ઉપર પકવીશું। આપણે તેનો મધ જેવું સિરપ તૈયાર કરીશું। હવે તેમાં 1 ટીસ્પૂન સંચળ નાખીશું, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર નાખીશું। આ બે વસ્તુથી શરબત એકદમ ટેસ્ટી લાગે છે। હવે તેને આપણે મિક્સ કરી લઈશું અને થોડી વાર પકવીશું। હવે તેમાં 2 પિંચ ફૂડ કલર એડ કરવો હોય તો કરી શકો છો। તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 1/2 ટીસ્પૂન મીઠું નાખીશું, તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। આપણા મિશ્રણની કન્સિસ્ટન્સી મધ જેવી થવા લાગી છે। આ રીતે આંગળીઓ વડે પણ ચેક કરી શકો છો, તેમાંથી કોઈ તાર નહીં બને પણ મધ જેવું થઈ જશે। આપણું મિશ્રણ રેડી છે, હવે ગેસ ઓફ કરીશું। હવે આ મિશ્રણમાં લીંબુનો રસ નાખવાનો છે। લીંબુનો રસ ગેસ બંધ કરીને જ નાખો। તો તેમાં 1/2 કપ લીંબુનો રસ નાખીશું। જો લીંબુનો રસ નાખીને ગરમ કરશો તો શરબતમાં થોડી કડવાશ લાગશે। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે કડાઈને નીચે ઉતારી લઈએ। આ સિરપને આપણે એક તપેલામાં કાઢી લઈશું। તેને ઠંડુ થવા દઈશું અને બોટલમાં ભરી લઈશું। તો સિરપ ઠંડુ થઈ ગયું છે, આપણે તેને બોટલમાં ભરી લઈએ। તો આપણે સિરપને કાચની બોટલમાં ભરી લીધું છે। હવે આપણે ગ્લાસમાં થોડાક બરફના ટુકડા નાખીશું, પછી તેમાં 3 ટેબલસ્પૂન ફુદીનાનું સિરપ નાખીશું। પછી તેમાં પાણી એડ કરીશું। અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તેમાં થોડાક ફુદીનાના પત્તા નાખીશું અને ગાર્નિશિંગ માટે તેના ઉપર લીંબુની સ્લાઈસ લગાવીશું। તો આપણો સરસ મજાનો ફુદીના લીંબુનો શરબત સર્વ કરવા માટે તૈયાર છે।
આ શરબતને ઘરે બનાવીને ટ્રાય કરી જુઓ અને તમારા અનુભવો મારી સાથે શેર કરો। આવી સરસ મજાની વાનગીઓ લઈને ફરી મળીશું મિત્રો। ધન્યવાદ।